નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. અત્યારે આપણે ધોરણ 11 એસપીએસસી વિષયમાં આગળ અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે કેટલું સમજ્યા છીએ? આપણે ધ્યાનમાં છે કે ભાઈ ભાગ 1માં આપણે પત્રનો બાહ્ય દેખાવનો અભ્યાસ કર્યો હતો કે પત્ર જે છે એ કયા સ્વરૂપે હોવો જોઈએ, લખાણ કયા સ્વરૂપનો હોવો જોઈએ, એવી ઘણી બધી માહિતી મેળવી હતી. હવે પાછા આપણે જે છે એ એસપીએસસીના બીજા ભાગ તરફ જઈએ છીએ. બીજા ભાગમાં આપણે બે ચેપ્ટર જે છે પૂરા કર્યા છીએ, બરાબર? તો કે એ બે ચેપ્ટર પછી હવે આપણે એ જ ભાગમાં ત્રીજું ચેપ્ટર એ શરૂ કરવાનું છે, જેનું નામ છે કંપનીની સ્થાપના વિધિ. જો વિદ્યાર્થી મિત્રો, તમે નામ સાંભળો, જોવો, ત્યાં તમને ધ્યાનમાં આવે છે કે ભાઈ કોઈ પણ કંપની જે છે એની સ્થાપના વિધિ કેમ કરવાની છે, એવું આમાં સમજવાનું છે. કંપનીની સ્થાપના વિધિ સમજતા પહેલા આપણે બધાએ કંપની શું છે, કંપની કેવી રીતે કામ કરે છે, એની થોડીક આપણે માહિતી મેળવીએ છીએ. કંપની કોને કહેવાય, એમાં કયા કયા વ્યક્તિઓનો સમાવેશ થાય છે, એની તો માહિતી આપણે મેળવી કે ક્યાં ક્યાં સેક્રેટરી હોય, સંચાલક મંડળ હોય, બરાબર, એવું આપણે જોયું છે. પરંતુ એ સિવાયના ક્યાં વ્યવહારો થાય છે એની પણ આપણે માહિતી મેળવવાની છે. આપણે બધાએ અલગ અલગ ઘણી બધી પ્રકારની કંપનીઓના નામ સાંભળ્યા છે. એ કંપની શું કામ કરે છે, ઉત્પાદન કરે છે, ક્યાં ક્યાં રાજ્યોમાં છે, કેવા પ્રકારનું કામ કરે છે, આ બધી માહિતી આપણને છે. પરંતુ આ કંપનીની શરૂઆત કેમ થઈ, થોડી પણ માહિતી મેળવી. તો આપણને આ પાઠમાં 5 માર્કનો પૂછાતો એવો પ્રશ્ન શું પૂછાય છે કે ભાઈ કંપની એટલે શું, તેની લાક્ષણિકતા જણાવો. મોસ્ટ ટાઈમલી તમને જે છે એ આ 5 માર્કમાં પ્રશ્ન પૂછાય છે, એટલે ખાસ આપણે યાદ રાખવાનું છે. તો સૌપ્રથમ પહેલા આપણે પ્રસ્તાવના સમજીએ, ત્યારબાદ અર્થ અને પછી આ લાક્ષણિકતાઓ ઉપર જઈએ છીએ. શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ ખાસ કરીને એ ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા છે. હવે ઘણા બધા પ્રકારો જે છે એ વ્યવસાયના જે છે વેપાર કરવા માટેના છે, જેમ કે વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, આ બે પ્રકાર, પછી હિન્દુ વિભક્ત કુટુંબ. તો આ બધા પ્રકારોમાંથી સૌથી વધુ જે છે એ શ્રેષ્ઠ હોય, સૌથી વધુ અનુકૂળ હોય તો એવા પ્રકારનું કયું છે, તો એ છે કંપની સ્વરૂપ. તો કંપની સ્વરૂપ જે છે એ સૌથી મહત્વનું અને અનુકૂળ સ્વરૂપ છે. પણ શા માટે અનુકૂળ છે કંપની સ્વરૂપ, એ પણ આપણે જોઈએ. તો કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. તો આ શબ્દ જે છે, આ લાઈન જે છે એ તમને એક વર્ગમાં પ્રશ્ન પૂછાશે. શું પ્રશ્ન પૂછાય? કંપની કયા પ્રકારનું સ્વરૂપ ધરાવે છે, અથવા તો કંપનીનું સ્વરૂપ કેવું છે? તો તમારે લખવાનું છે કૃત્રિમ. અથવા પૂછે કંપનીનું વ્યક્તિત્વ કેવા પ્રકારનું છે, તો કૃત્રિમ વ્યક્તિત્વ છે, બરાબર. હવે આપણે પ્રશ્ન થાય કૃત્રિમ વ્યક્તિત્વ એટલે શું? તો કૃત્રિમનો મતલબ શું થયો કે ભાઈ જે વસ્તુમાં જીવ નહીં, એટલે કે જે માનવ દ્વારા બનાવેલી હોય, બરાબર, તો એને શું કહેવાય, કૃત્રિમ કહીએ છીએ. તો કંપનીને કોણ બનાવે છે? તો કંપનીને માણસો બનાવે છે, એનો સ્થાપક બનાવે છે, એનો સંચાલક બનાવે છે. તો ભાઈ આ કંપની કેવી થઈ ગઈ? તો ભાઈ કૃત્રિમ થઈ ગયું. વ્યક્તિત્વ કહ્યું છે, કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. જેમ આપણું જીવંત વસ્તુનું વ્યક્તિત્વ છે, એની જેમ કંપનીનું પણ વ્યક્તિત્વ છે. કંપની જે છે દરેક પ્રકારના વ્યવહાર કરી શકે છે. કંપની કેવા વ્યવહાર કરી શકે? જેમ કે કંપનીને કોઈ ઉપર કેસ કરવો હોય તો કંપની કોઈ ઉપર કેસ કરી શકે, અથવા કોઈ વ્યક્તિ કંપની ઉપર કેસ કરી શકે છે. એવા ઘણા બધા મુદ્દા, એવા ઘણી બધી સારી વાતો જે છે એ કંપની વિશેની આપણે આ ચેપ્ટરમાં સમજવાની છે. શું કામ કૃત્રિમ વ્યક્તિત્વ કીધું છે એ આપણે સમજવાનું છે. અહીંયા કૃત્રિમ વ્યક્તિત્વ છે એ ખાસ એક વર્ગમાં પૂછાતું હોય છે, ખાસ નોંધ રાખજો, યાદ રાખજો. ત્યારબાદ
તેનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી। જેમ કે આપણે ઈચ્છા થાય તો આપણે કોઈ પણ વૈયક્તિક માલિકીની જેમ કોઈ ધંધો કે વ્યવસાય શરૂ કરીએ તો આ વૈયક્તિક માલિકી થઈ ગઈ, જેમાં કોઈ જગ્યાએ નોંધ કરવાની જરૂર પડતી નથી અને આપણે સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી શકીએ છીએ। બરાબર, તો એમાં આપોઆપ અસ્તિત્વમાં આવી જશે। ભાગીદારી પેઢીમાં પણ બે વ્યક્તિ સાથે મળીને પોતાનો ધંધો વ્યવસાય શરૂ કરી શકે છે, તો અહીંયા પણ કોઈ પ્રોબ્લેમ છે નહીં। પરંતુ આ કંપની વ્યવસ્થા જે છે એનું વિશાળ કાર્યક્ષેત્ર છે, સ્વરૂપ મોટું હોય છે, એટલા માટે એ આપોઆપ જે છે અસ્તિત્વમાં આવતું નથી। તો પ્રશ્ન થાય તો અસ્તિત્વમાં કેવી રીતે આવશે, કંપની બનશે કેવી રીતે, તો એ આપણે અહીંયા સમજવાનું છે। તો વિદ્યાર્થીને કહો, અસ્તિત્વમાં આવવા માટેની વિધિ જટિલ અને લાંબી છે। અહીંયા આપણે એક વર્ગમાં પ્રશ્ન પૂછાશે। શું પ્રશ્ન પૂછાય? કે કંપનીના અસ્તિત્વની વિધિ કયા પ્રકારની છે? તો શું આવશે એમાં? જટિલ અને લાંબી। જટિલ એટલે શું કીધું? ભાઈ ગૂંચવણ ભરી છે। લાંબી એટલે કે એ પ્રોસેસ જે છે એ પ્રક્રિયા ખૂબ લાંબી છે, ઘણા બધા પ્રકારના જે છે એ વ્યવસ્થાપનમાં પસાર થવું પડશે, દસ્તાવેજો બનાવવા પડશે, ઘણી બધી જગ્યાએથી મંજૂરી લેવી પડશે, તો એ પણ વિધિ આપણે આ ચેપ્ટરમાં સમજવાની છે। ત્યારે આપણને ખબર પડશે કે ભાઈ કંપનીની વિધિ શા માટે જટિલ છે અને કંપનીની વિધિ એ શા માટે લાંબી છે। ત્યારબાદ વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની નોંધણી મરજિયાત છે। વૈયક્તિક માલિકી, જે ભાઈ એક વ્યક્તિ જે છે વ્યવસાય કરે છે, અને ભાગીદારી પેઢીની નોંધણી મરજિયાત છે, એટલે કે ફરજિયાત નથી। તમે ઈચ્છો તો વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની નોંધણી કરાવી શકો છો, જો ઈચ્છા નથી તો નોંધણી કરાવવાની જરૂર છે નહીં, પરંતુ કંપનીમાં નોંધણી કરાવવી ફરજિયાત છે। ત્યારબાદ તેમની સરખામણીમાં એટલે કે ભાગીદારી પેઢી અને વૈયક્તિક માલિકીની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી, અટપટી અને ખર્ચાળ છે। જેમ કીધું ને કે ભાઈ એની વિધિ કેવી છે? લાંબી છે, અટપટી એટલે કે જટિલ છે, અને ખર્ચાળ કે એમાં ખર્ચનું પ્રમાણ ખૂબ થાય છે। ક્યાં ક્યાં પ્રકારનું ખર્ચનું થશે એ પણ આપણે જ્યારે વિધિ આવશે ત્યારે સમજવાનું છે। એક બે શોર્ટમાં કહી દઉં છું, જેમ કે દસ્તાવેજ બનાવવા માટે નાણાંની જરૂર પડશે, કંપનીની સ્થાપના કરવા માટે અલગ અલગ પ્રકારના બુદ્ધિજીવીઓ તજજ્ઞોની જરૂર પડશે, તો એના સલાહ સૂચન દેવા માટે પણ નાણાંની જરૂર પડતી હોય છે। તો આમ ઘણા બધા પ્રકારની વ્યવસ્થામાં એ નાણાંની જરૂર પડતી હોય છે, એટલા માટે એ પ્રક્રિયા ખૂબ ખર્ચાળ છે, જેમાં કંપની ધારાની જોગવાઈઓનું પાલન, જરૂરી દસ્તાવેજોની નોંધણી, કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અસ્તિત્વમાં આવે છે। જેમ કીધું ને, અસ્તિત્વમાં ક્યારે આવે? કે જ્યારે નોંધણી અને સોરી કંપની ધારાની જોગવાઈઓ, એકવાર ફરીવાર રિપીટ કરી દઉં છું, વર્તમાનમાં ક્યાં કંપની ધારો અસ્તિત્વમાં છે, શું આવશે એમાં? વર્તમાનમાં કંપની ધારો 2013 અસ્તિત્વમાં છે, તો એ જે કંપની ધારો 2013 છે એની જોગવાઈનું પાલન કરવાનું છે। એમાં લખેલું હોય કે કંપનીની સ્થાપના કરતી વખતે કઈ કઈ જોગવાઈનું પાલન કરવું પડશે, એ જોગવાઈ મુજબ જે છે એ કંપનીની સ્થાપના વિધિની કાર્યવાહી કરવામાં આવતી હોય છે। ત્યારબાદ દસ્તાવેજોની નોંધણી, તો ભાઈ અલગ અલગ પ્રકારના કંપનીની સ્થાપના માટે જે દસ્તાવેજ ઘડવામાં આવતા હોય છે એ દસ્તાવેજની નોંધણી કરવી પડશે, અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ગવર્નમેન્ટની મંજૂરી લેવી પડશે, જો પ્રાદેશિક હોય તો ગુજરાત લેવલની હોય તો ગુજરાત સરકારની હોય, કેન્દ્ર લેવલની હોય તો કેન્દ્ર સરકારની હોય, તો એવી રીતે અલગ અલગ પ્રકારના જે પ્રદેશોમાં કંપનીની શરૂઆત થાય છે ત્યાં એની જે છે એ ખાસ નોંધણી કરવી પડશે, કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે, અને ત્યારબાદ એ અસ્તિત્વમાં આવતી હોય છે।
तो कृत्रिम कांचनी व्यक्तित्व ने अस्तित्वमां लावानुं कार्य करनार ने स्थापक प्रयोजक के प्रमोटर कहेवामां आवे छे। एक मानमां सौथी मोस्ट एंगी प्रश्न तमने पूछातो होय छे। शुं प्रश्न पूछाय तमारे अहींया के भाई स्थापक कोने कहेवाय अथवा प्रयोजक कोने कहेवाय अथवा प्रवर्तक अथवा प्रमोटर कोने कहेवाय। एक जवाब कृत्रिम कानूनी व्यक्ति ने अस्तित्व कार्य करे स्थापक प्रयोजक के प्रवर्तक अथवा प्रमोटर तरीके ओत हो। कंपनी तो हम अपने कंपनी का मुख्य अर्थ शू अर्थ ने विस्तृत समझिए कंपनी की व्याख्या अपने व्यवस्थित समझाई जैसे। तो विद्यार्थी मित्रों अपने हम कंपनी का अर्थ व्याख्या समझिए। तो ध्यान रखो कि कंपनी कायदाकीय के टेक्निकल रीते कोई चौक्स अर्थ नहीं। एटले के भाई कंपनी द्वारा प्रमाण अथवा ब्रिटिश कॉमन लॉ मुजब अथवा तो ऑक्सफोर्ड डिक्शनरी मुजब के जे अलग अलग प्रकार की व्याख्या आपता हो कि जे संस्थाओ एक शब्द डेफिनेशन शू थे प्रॉपर क्लियर करता हो परंतु प्रॉपर अर्थ शू कोई चौक्स कही सकता नहीं। तो एवी बात करें कि भाई आ कंपनी खास कर ब्रिटिश कॉमन लॉ एटले कीधु ब्रिटिश कॉमन लॉ एटले शू के भाई आपने जानवा छे के शुरुआत औद्योगिक क्रांति ब्रिटिश शासन में थी थी इंग्लैंड में करवामां आवी हती। तो ते समय दरमियान कंपनी की स्थापना थई हती तो एना पोताना नियमो छे जे ए प्रमाणे जोवा जोईए ब्रिटिश कॉमन लॉ प्रमाणे तो भाई कंपनी कोने कहेवाय कंपनी केवी रीते कार्य करे छे एनी माहिती जे छे आपणने आपे छे। जेम के वा कीधुं छे कि भाई कंपनी ए कायदाकीय व्यक्ति छे। कंपनी ने शुं कीधुं कायदाकीय व्यक्ति कीधुं छे व्यक्ति संचालन कर परंतु व्यक्ति केना मुजब करशे ए पण नियम मुजब करवानो छे। एटला माटे कंपनीनो संचालन जे छे ए कायदा द्वारा थाय छे कायदा मुजब थाय छे एटले तेने कायदाकीय व्यक्ति कीधुं छे। तमे घणी વખત જો કે ભાઈ ઘણી બધી કંપનીઓ જે છે એ કાયદાના પ્રમાણમાં એકદમ જેને કહેવાય પંક્ચ્યુઅલ છે તો એ કંપનીઓ જે છે એ સૌથી વધુ આગળ છે। એના કાયદા જે છે એકદમ ગ્રાહકને ધ્યાનમાં રાખીને ગ્રાહક લક્ષી છે સરકારને અનુકૂળ થાય એવા પ્રકારના છે। તો એવી રીતે જોવા તો આપણે કંપનીની જે સ્થાપના જે છે એના માટે ખાસ એ કાયદાને અનુસરીને કામ કરવું પડે છે એટલા માટે જે કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે એ કાયદાકીય વ્યક્તિ છે એવો અર્થ થાય છે। બીજો અર્થ થાય છે કૃત્રિમ વ્યક્તિ છે સત્તા જવાબદારી આપેલી છે કંપનીનો કાયદો છે એ મુજબ ચાલે છે જીવંત વ્યક્તિની જેમ કામ કરી શકે છે। કંપનીના મિલકત ખરીદી શકો છો કંપની નામે તમે મિલકત વેચી શકો છો તો એનાથી વિશેષ શું હોય કે વ્યક્તિ થઈ ગયો આપણે વ્યક્તિ જે મિલકત ખરીદી શકીએ વેચી શકીએ એમ કંપની પણ મિલકત ખરીદી શકે મિલકત વેચી શકે। વ્યક્તિ જેવું જ કામ કરે છે વ્યક્તિ પ્રમાણે જ કામ કરે છે પરંતુ છે કેવું કૃત્રિમ બરાબર। એટલા માટે બ્રિટિશ કોમન લો પ્રમાણે તમે જોવા છો તો કંપની જે છે એ
કાયદાકીય વ્યક્તિત્વ અને કૃત્રિમ જે છે એ વ્યક્તિ એવો અર્થમાં કહેવામાં આવે છે। સમજાયું શા માટે વ્યક્તિત્વ છે? પણ ક્યાર બાદ સમજે કે ભાઈ કંપનીના સભ્યો બદલાય છે। શું કીધું છે કે કંપનીના જેટલા સભ્યો હોય એ વારંવાર જે છે એ ફેરબદલી થાય, બદલાતા જાય, નિવૃત્ત થતા જાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વને કોઈ જ અસર થતી નથી। કેવી રીતે? જેમ કે આપણે બધાએ ટાટા કંપની જે છે એનું નામ બધાએ બહુ સરસ રીતે જે છે એ જાણીએ છીએ, સમજીએ છીએ, જેના વર્તમાનમાં જે છે એ સ્થાપક વર્તમાનના જે છે એ માલિક જે છે એ કોણ છે તો રતન ટાટા છે। તેની પાસે ઘણી બધી મોટી મોટી કંપનીઓ જે છે એ છે, સંચાલન કરે છે, 100 થી વધુ કંપનીઓ પોતાની ધરાવે છે। તો વિચાર કરો ભાઈ આ ટાટા કંપની જે છે એ કેટલા વર્ષોથી શરૂ છે? રતન ટાટા જે છે એ એમની પેઢીના ત્રીજા વ્યક્તિ છે। કેટલામાં? ત્રીજા। તો શરૂઆત કોણે કરી હતી? તો જમશેદજી ટાટાએ શરૂઆત કરી હતી કલકત્તા, બરાબર। તો જમશેદજી ટાટા જે છે બરાબર ઈ થી લઈને રતન ટાટા સુધીમાં કેટલી પેઢી આવી ગઈ? 3 પેઢી સમાવેશ થઈ ગયો। જમશેદજી ટાટા, એમના પિતા અને રતન ટાટા, બરાબર, એની વચ્ચે 2-3 પેઢીનો અંતર થઈ ગયું। એ વ્યક્તિ અત્યારે મૃત્યુ ભયમાં છે, વર્તમાનમાં છે ને, ભલે એને કંપનીની સ્થાપના કરી છે તો છતાં ટાટા કંપની છે। તો એ આટલા વર્ષો પહેલાથી કેટલા બધા કર્મચારી કંપનીમાં આવ્યા છે, કેટલા બધા કર્મચારી ગયા છે, છતાં પણ કંપની તો અસ્તિત્વમાં છે। કદાચ રતન ટાટા ભવિષ્યમાં જે છે મૃત્યુ પામે, છતાં પણ એ કંપની તો સ્થાપિત રહેવાની છે। એવી રિલાયન્સ કંપની, જેમ કે ધીરુભાઈ અંબાણી જે છે એ રિલાયન્સ કંપનીની સ્થાપના કરી, તો એના મૃત્યુ પછી હવે એના પુત્ર એટલે કે મુકેશ અંબાણી, એના પછી જે છે એમના પુત્ર, એના પછી એના પુત્ર, પેઢી દર પેઢી ચાલશે, સંચાલકો ચાલશે, પરંતુ કંપની ચાલશે, પરંતુ એ વ્યક્તિ જે છે એ બદલાતા રહે છે, ફરતા રહે છે, કંપનીને કોઈ અસર થવાની નથી। જેમ કે સભ્યો બદલાઈ જાય ઘણી વખત, જેમ કે શેર હોલ્ડર હોય એના માલિક છે, એટલે માલિક પણ વારંવાર બદલાશે તો પણ અહીંયા કંપનીને કોઈ ફેર પડતો નથી। માલિકો નિવૃત્ત થતા રહેશે, કર્મચારી નિવૃત્ત થશે, પણ કંપનીને કઈ ફેર પડશે નહીં। કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો પણ કઈ ફેર પડતો નથી, એટલા માટે કંપનીને જે છે અસ્તિત્વને કોઈ ફેર પડતો નથી। એટલે કંપની અત્યારે વાણિજ્ય વ્યવસ્થા રૂપે, વ્યવસાય રૂપે અને ખૂબ જ મહત્વની છે। જો વ્યક્તિ માલિક હોય તો શું થાય? તો જે વ્યક્તિ વ્યવસાય ધંધો ચલાવે છે એ વ્યક્તિનો જો મૃત્યુ થાય તો એ વૈયક્તિક માલિકી બંધ થઈ જશે। ભાગીદારી પેઢીમાં 2-3 સભ્યો હોય અને જો એક સભ્યનું મૃત્યુ થાય તો પેઢી જે છે વિસર્જન કરવું પડશે, તો વિસર્જન ફરજિયાત બની જશે। પછી ભલે નવી પરિપત્વાળી પેઢી બનાવશે, પરંતુ એ કાર્યવાહી સતત રોટેશન ચલાવવો પડશે। પરંતુ અહીંયા કંપની સ્વરૂપનું એક જ ખૂબ સારું મહત્વ એ છે કે ભાઈ ગમે એટલા સભ્ય બદલાય, કોઈ પણ સભ્યનું મૃત્યુ થશે અથવા તો કોઈ વ્યક્તિ નિવૃત્ત થશે તો કંપનીને કોઈ અસર થતી નથી, કારણ કે એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે। હા, પણ જો કંપની જે છે એ નાદાર જાહેર થઈ જાય, કંપનીને દેવું થઈ જાય, તો કંપની જે છે એનું વિસર્જન કરવું પડશે। અથવા ઘણી બધી કંપની જે છે એ ચોક્કસ મર્યાદિત સમયની હોય, જેમ કે કોઈ કંપનીની સ્થાપના જે છે એ 10 વર્ષ માટે 20 વર્ષ માટે કરવાની નક્કી થયું હોય, એવું લેખિત કરારમાં લખેલું હોય અને લોકો સાથે મળીને કંપનીની શરૂઆત કરે અને પછી એની જે મર્યાદા પૂરી થશે 10 અથવા 20 વર્ષની, તો પછી આ કંપની વિસર્જન કરવું પડશે। અથવા તો કોઈ કંપનીનું જે છે એ સર્જન કોઈ નિશ્ચિત હેતુને પૂરું કરવા માટેનું હોય અને એ હેતુ પૂરું થતાં કંપનીનું વિસર્જન કરવું પડશે, તો ક્યારે વિસર્જન થશે? પરંતુ જો આવા કોઈ કરાર નથી હોતા તો લાંબા સમય સુધી જે છે એ આ કંપનીનું અસ્તિત્વ ટકેલું રહેશે।
એમ જ રીતે જે છે એ કાર્ય કરતી હોય છે. જેમ કે કોઈ કંપની જે છે એ બિલ્ડિંગ મટીરીયલ્સ નું કામ કરે છે, મોટો જે છે એને એક એજન્ટર તો મોટું કામ પડશે. તો 10 વર્ષ 20 વર્ષ નું કામ હોય તો એક કામ માટે ફક્ત કંપનીની સ્થાપના થઈ હોય અને એ પૂરું થતા એનું વિસર્જન થઈ જશે. એટલે જે ટૂંકમાં આપણે એવું સમજી શકીએ છીએ કે ભાઈ અહીંયા કંપની જે છે એ નું ક્યારે મૃત્યુ થતું નથી, એ સતત ને સતત ચાલ્યા રાખશે. અમુક સંજોગોમાં નક્કી થયેલું હોય ત્યારે એનું વિસર્જન થતું હોય છે, ત્યાં સુધી કોઈ પ્રકારનું વિસર્જન થતું નથી. તો હવે તમને કંપની શું છે, કેમ કામ કરે છે એ સમજાઈ ગયું છે. હવે આપણે કંપનીનો તો હવે આપણે જે છે એ કંપનીની વ્યાખ્યા જોઈએ. કંપનીની વ્યાખ્યા શું કહેવા માંગે છે કે ભાઈ કંપની દ્વારા 2013 પ્રમાણે એક વાનમાં તમને સૌથી જે છે એ મોસ્ટ આઈએમપી વ્યાખ્યા હોય તો કંપનીની ધારાની વ્યાખ્યા. કંપની ધારા 2013 પ્રમાણે વર્તમાનમાં કયો કંપની ધારો છે 2013. 2013 પહેલા કયો કંપની ધારો હતો કોને યાદ છે? 1956 આ કંપની ધારો જે છે સૌપ્રથમ પહેલો અને આ બીજો. એમ પૂછે કે ભારતની આઝાદી પછી કયો કંપની ધારો હતો તો શું આવે 1956, કારણ કે ભારતની આઝાદી ક્યારે થઈ 1947માં, બરાબર. તો હવે આપણે વ્યાખ્યા જોઈએ તો કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે શેના પ્રમાણે 2013 પ્રમાણે સ્થાપેલી કે આ પહેલા કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થાપેલી. ટૂંકમાં સમજાઈ ગયું કે ભાઈ અહીંયા 2013 પ્રમાણે સ્થાપેલી હોય અથવા 2013 પહેલા, 13 પહેલા કયો હતો 1956 નો હતો, તો એ પહેલા કંપની ધારા પ્રમાણે જે સ્થાપાયેલી હોય તેને કંપની કહેવામાં આવે છે. આ એક વાતમાં મોસ્ટ આઈએમપી વ્યાખ્યા તમારા માટે છે. તો વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં કંપની શું છે એનો અર્થ એની વ્યાખ્યા તમને સરળ રીતે સમજાઈ ગઈ હશે. તમને જે વાત કરી હતી કે ભાઈ એની લાક્ષણિકતા જે છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાની છે. તમારે આજના હોમવર્કમાં એ અર્થ અને જે છે એ વ્યાખ્યા તમારે હોમવર્કમાં લખવાની